અગાઉ આપણે જોયું હતું કે પ્રેમ ચોપરા છે એ ગોપાલ જ્વેલ્સ પાસે ઊભો રહીને રામસિંહ છે એને એક ઘરેણું છે એ ચોરી લેવાના છે એ સૂચનો આપે છે અને રામસિંહ પણ એક વફાદાર નોકરની જેમ એ સૂચનો છે એનું પાલન કરીને એ નેકલેસ છે એ કોઈને પણ ખબર ન પડે કોઈ પણ પ્રકારના રણકાર કે જણકાર વગર એ નેકલેસ છે એ લઈ લે છે અને આની કોઈ પણને પણ છે એ ભનક પડતી નથી. હવે આપણે આગળ જોઈએ. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી એન્ડ રિકગ્નાઇઝેશન ઇન ધ બિગિનિંગ. એટલે કે એક્સપેન્સિવ એટલે કે ખૂબ જ મોંઘા અને એન્ટિક એટલે ખૂબ જ પ્રાચીન એટલે કે ફ્રોમ એટલે કે ત્યાંથી એટલે કે પ્રાચીન કાળની જે મોંઘી વસ્તુઓ છે એનાથી માંડીને ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણાં એ પણ કેવા પ્રીશિયસ એટલે કે કિંમતી સ્ટોન એટલે કે રત્નો બરાબર અહીંયા પથ્થરો એટલે કે પેલા જે રત્નો આવે છે તે એટલે કે પ્રાચીન કાળની જે મોંઘી વસ્તુઓ છે એનાથી માંડીને ઘરેણાં અને કિંમતી જે રત્નો છે એની ચોરી છે એ બરાબર શોફ લિફ્ટિંગ એટલે કે ચોરી છે એ થોડાક દિવસો માટે કોઈ પણ પ્રકારની ટ્રેસ ઓફ એન્ઝાયટી એટલે કે ચિંતા કે પકડાઈ જવાના ડર વગર બરાબર એન્ઝાયટી એટલે કે ચિંતા અને રિકગ્નાઇઝ એટલે કે શું કહેવાય ઓળખી જશે કોઈ એ રીતે કે પકડી લેશે એ અર્થની અંદર અને બિગિનિંગ એટલે કે શરૂઆતમાં એટલે કે પ્રાચીન કાળની જે મોંઘી વસ્તુઓ છે એનાથી માંડીને ઘરેણાં કિંમતી રત્નોની ચોરી છે થોડા દિવસ સુધી આમને આમ છે શરૂ રહે કોઈ પણ પ્રકારની ચિંતા કે પકડાઈ જવાના ડર વગર. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ ધ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. પણ દુકાનદારોની જે ગૂંચવણભરી પ્રતિક્રિયાઓ હતી એ ધીમે ધીમે હવે વધવા લાગી બરાબર કન્ફ્યુઝ રિએક્શન એટલે કે ગૂંચવણભરી. અનવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અલ્ફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટલિક બ્લુ રોબર્ટ. ક્યાં સુધી? તો કે આ બધાથી અજાણ અનવેર એટલે કે અજાણ એવો પ્રેમ ચોપરાએ પોતાની જે ચોરી છે એ શરૂ રાખી. પણ એક દિવસ એક ફળ વેચનાર એક યુવાન છે એ મોંઘી જે અફઘાની નામની જે દ્રાક્ષ આવે છે બરાબર અહીંયા મેન્શન કરેલું છે ખાસ ધ્યાન તમારે રાખવાનું છે એનું એક ઝુમકું છે એ ભોરા ભૂરુ કલરનું જે રોબર છે એની અંદર અદૃશ્ય થતાં જોયું બરાબર. એક યંગ ફ્રૂટ વેન્ડર જે ફળ વેચનારો હતો એણે આ જોયું કે એક અફઘાનીનું જે ઝુમકું છે એ એક ભૂરા રંગના રોબર્ટની અંદર છે એ અદૃશ્ય થઈ જાય છે. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સુનર હેડ ધે હર્ડ ધેન સમ શોપકીપર રિકોલ ધ પ્રેઝન્સ ઓફ મેટલિક બ્લુ રોબર્ટ ઇન ધેર શોપ બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ. હવે આ ઘટના છે એ બધે જ પ્રસરી ગઈ અને આ સાંભળતા જ અમુક જે દુકાનદારો હતા એને પણ યાદ આવ્યું કે જ્યારે એમની અમુક કિંમતી ચીજ વસ્તુ છે એ જ્યારે ગાયબ થઈ હતી તે પહેલાં તેમની દુકાનની અંદર એક ભૂરા રંગની રોબર્ટની પ્રેઝન્સ એટલે કે હાજરી છે એમને યાદ આવી બરાબર. હવે બધા છે એકબીજા સાથે તાળો મેળવે છે કે હા કે અમારા દુકાનમાં પણ આવા ભૂરા રંગનું રોબર્ટ છે એની હાજરી જોવા મળી હતી અને ત્યારે જ અમારી કોઈ વસ્તુ છે એ પણ ગાયબ થયેલી હતી. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. થોડા ક્ષણોની અંદર આ જે માહિતી છે એ પોલીસ મથકે પણ પહોંચી ગઈ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંહ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રીશિયસ જેમ્સ. હવે ફરી વખત રામસિંહ અને પ્રેમ ચોપરા છે એ ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરવા માટે આદેશ આપે છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન ધ રેડીનેસ એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ.
પોલીસ પણ તૈયાર હતી બરોબર પોતાની બધી જ તૈયારી સાથે અને પળ પળનું રેકોર્ડિંગ કરવા માટે બરોબર કેમેરા છે કમ્પ્યુટરાઇઝ કેમેરા છે એ પણ ગોઠવાઈ ગયેલા હતા જેથી કરીને રામસિંહ છે એ ચોરી કરતાં પકડાઈ જાય. રામસિંહ રોબર્ટ વોઝ કોચ અને રામસિંહ રોબર્ટ છે એ પકડાયું. બટ પ્રેમ ચોપરા ફ્લી એઝ સૂન એઝ હી સો થ્રુ ધ બાયોનોક્યુલર ટુ પર્સન નોટિંગ ડાઉન રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. હવે જેવું રામસિંહ પકડાય છે એટલે તરત જ પ્રેમ ચોપડા છે પોતાનો બાયનોક્યુલર બરાબર દૂરબીનમાંથી જોવે છે કે બે વ્યક્તિઓ છે એ રામસિંહની જે ધાતુમય ગરદન છે એની ઉપર એનો જે લાયસન્સ નંબર છે લખેલો છે એ નોંધી રહ્યા હતા. આવું જોતાં પ્રેમ ચોપડા છે ફ્રી ડબે એટલે કે ત્યાંથી તરત જ છે એ ભાગી જાય છે. હવે આ લાયસન્સ નંબર થકી જ ખબર પડી જાય કે એનો માલિક છે એ કોણ છે એટલે પ્રેમ ચોપડા છે અહીંયા ચાલાકી બતાવે છે અને તરત જ એવું જોવે છે પોતાના દૂરબીનમાંથી કે બે લોકો છે બે પોલીસ ઓફિસર છે એ નંબર નોંધી રહ્યા છે એટલે તરત જ એ ભાગવાનું કામ છે એ કરે છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંહ 070 ધ થી અને પછી પોલીસ છે એ પ્રેમ ચોપડાને ઘરેથી જ છે એ અરેસ્ટ કરે છે બરાબર ગિરફ્તાર કરે છે કારણ કે રામસિંહ 070 જે ચોર તરીકે પકડાયો છે એનો માલિક હોવાના કારણે આ પણ તમને પેરેગ્રાફમાંથી પૂછાશે એટલે કારણ કે અગાઉ જોયું કે એ ઘરે ભાગીને આવતો રહ્યો પણ છતાં એના ઓનર તરીકે એલો લાયસન્સ નંબર પ્રિન્ટેડ જે જોયો એના કારણે ખ્યાલ આવ્યો કે પ્રેમ ચોપડા એનો માલિક છે તો એ ઘરે ભાગીને આવી ગયો હતો એટલે તરત જ એને ઘરેથી છે એ એના ચોર છે પ્રેમ રામસિંહ 070 જે ચોર હતો એના ઓનર તરીકે પ્રેમસિંહ છે પ્રેમ ચોપડા છે સોરી એની ઘરેથી ધરપકડ કરવામાં આવી. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. હવે જ્યાં સુધી કોર્ટ છે એની હિયરિંગ એટલે સુનાવણી ન થાય કોઈ પણ પ્રકારનો ચુકાદો ન આવે ત્યાં સુધી પ્રેમ ચોપડાને બેલ બરાબર એટલે કે જામીન ઉપર છે છોડી દેવામાં આવે છે. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ અને કોઈ પણ પ્રકારનું જે ચોરાયેલો વસ્તુ હતી એ પ્રેમ ચોપડાના ઘરેથી પ્રાપ્ત પણ થઈ નહીં. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ ઇન ધ કોર્ટ હી ડિનાઈડ ઓલ ધ ચાર્જીસ. એણે ખૂબ જ ચાલાકીપૂર્વક પોતાના જે તમામ પ્રકારના જે ચોરાયેલા માનસામાન હતા એ પોતાની એક ગેંગ હતી બરાબર એક ટોળકી હતી એનો સહારો લઈને ખૂબ જ ચાલાકીપૂર્વક તેનો નિકાલ છે કરી દીધો અને કોર્ટની અંદર ન્યાયાલયની અંદર એને એના ઉપર જે ચાર્જીસ એટલે કે એની ઉપર જે કોઈ પણ પ્રકારના આરોપ હતા એને બધા નકાર્યા કે મેં આવું કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું નથી. તો શું બોલે છે ઈ સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંહ 070's પ્રોગ્રામ. જો પોતાનો જે દોષ છે એ અન્ય પર છે એ ઠાલવીને દોષારોપણ કરે છે એ કોર્ટની અંદર એવું કહે છે કે કોઈકે મારા જે રામસિંહ 070 રોબર્ટ છે એના પ્રોગ્રામની સાથે છેડા કર્યા છે બરાબર કોઈએ ચાલાકી કરી છે અથવા તો કોઈએ ચાળા કર્યા છે ચેડા કર્યા હોવા જોઈએ મેં આવું કંઈ કર્યું નથી. અને તુરંત એમ કહે છે કે ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ હી આર્ગ્યુ અને પછી દલીલ પણ કરે છે કે પોલીસે મને તો ઘરેથી પકડ્યો હું જે સ્પોટ હતું બરાબર ત્યાં પ્રાપ્ત પણ થયો નથી પોલીસે મને ઘરેથી પકડ્યો છે અને રામસિંહના જે પ્રોગ્રામ છે એની સાથે જરૂર કોઈએ ચેડા કરેલા હોવા જોઈએ એમ કરીને એ દલીલ કરે છે અને પોતાની ઉપર જે કોઈ આરોપ નાખવામાં આવ્યા એનો એ તરત જ છે ઇનકાર કરે છે. આગળ જોઈએ કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. હવે આપણે અહીંયા એક નવા જે વકીલ છે એની એન્ટ્રી થાય છે બરાબર એટલે જે કાઉન્સિલ એટલે કે વકીલ બરાબર લોયર એનો સિમિલર શબ્દ છે તમને પેરેગ્રાફમાં સિમિલર શબ્દ છે એ પૂછી શકે છે તો કાઉન્સિલ એટલે કે લોયર. હવે જે ગોયલ છે એ પોતાનું ગળું સાફ કરે છે બરાબર છે અને જજ સાહેબ છે એને ન્યાયાધીશની નજીક જાય છે અને બોલે છે.
Considering Mr. Chopra's explanation and the happening of the last few days, when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ram Singh Robert. એમ કે છે કે શ્રીમાન જે પ્રેમ ચોપડાએ પોતાના એક્સપ્લેનેશન્સ એટલે કે પોતે ખુલાસા આપેલા છે અને આજ થોડા જ દિવસની અંદર આજે કંઈ ઘટનાઓ બની છે, બરાબર છે, ને જેની અસર ઘણા બધા જે જ્વેલર્સ હતા એને પણ થઈ છે, બરાબર, ઘણા જે ક્યુરિયો ડીલર્સ એટલે કે જે પ્રાચીન વસ્તુઓ વેચનારા છે, તે ઝવેરીઓ છે, તે એની ઉપર આ બધી જે ઘટના છે એની અસર થઈ છે. આ દરેક વસ્તુને ધ્યાનમાં લેતા રામસિંહ રોબર્ટ કઈ રીતે કાર્ય કરે છે એ જાણવું અતિ અગત્યનું છે. ફરી વખત કરું છું કે પ્રેમ ચોપડાએ જે ખુલાસા આપ્યા અને છેલ્લા થોડા દિવસોની અંદર જે કંઈ ઘટના બનેલી છે એની અસર ઘણા બધા જે જ્વેલર્સ ઝવેરીઓ હતા એના પર, ક્યુરિયો ડીલર્સ એટલે કે પ્રાચીન વસ્તુ વેચનાર હતા એના પર થઈ છે. તો એ બધાને ધ્યાનમાં રાખતા રામસિંહ નામનું એક રોબર્ટ છે એ કઈ રીતે કાર્યશીલ છે, કઈ રીતે કાર્ય કરે છે એ જાણવું અતિ અગત્યનું છે. આઈ રિક્વેસ્ટ રામસિંહ રોબર્ટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. અને ગોયલ એમ કહે છે કે હું રામસિંહ રોબર્ટને ન્યાયાલયની અંદર બોલાવવામાં આવે એવી હું વિનંતી કરું છું, તો જ ખબર પડે રામસિંહ રોબર્ટ છે કઈ રીતે કાર્યશીલ છે. એક રોબર્ટ છે એટલે એને એક પ્રકારના ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ છે, જો એ રોબર્ટ ખુદ આવે તો જ બધો છે ખુલાસો થઈ શકે. એટલે ગોયલ છે એ રામસિંહ રોબર્ટ છે એને ન્યાયાલયની અંદર આવવા માટે જજ સાહેબ છે એને વિનંતી કરે છે. અસ્તુ.